दोस्तों हमारे YouTube चैनल को सब्सक्राइब करें और लेटेस्ट वीडियो अपडेट्स पाने के लिए बेल आइकन को दबाएं और साथ ही साथ वीडियो पे कमेंट लाइक और शेयर भी करें। हमणा में सूरत में एक बहुत मोटा डायमंड ना व्यापारी एमनी फैक्ट्री में पधरामणीए गयेला श्री रामकृष्ण एक्सपोर्ट्स गोविंद भाई धोड़किया एमना लगभग 8-10 मारना सेंट्रल एयर कंडीशन बिल्डिंग में 3,500 डायमंड ना कारीगरों काम करे छे। એમાં ઉપલા માળે એમને 3 મશીન અમને બતાવ્યા, દરેક મશીન 12 કરોડનું, 12 કરોડનું એક મશીન. એમને મને કહ્યું કે ઇઝરાયલ મેડ મશીન છે. મેં કહ્યું ફાઈન. મેં કહ્યું આની વિશેષતા શું? એમણે મને કહ્યું કે આ 12 કરોડનું મશીન છે, એ મશીનની અંદર અહીંયા એના પ્લેસમેન્ટ ઉપર કોઈ ડાયમંડ કે કોઈ હીરો એટલે મૂકવામાં આવે, વિધિન 2 મિનિટ્સ આ મશીન આ ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે. આ મશીન ડાયમંડને 2 કરોડ એંગલથી ચેક કરે અને એનો ભાવ નક્કી કરે, અને આ મશીને નક્કી કરેલો ભાવ સર્વત્ર માન્ય થાય. આ મશીન બગડે તો એ ઇઝરાયલ બેઠા બેઠા ઓનલાઈન આ મશીન રિપેર કરી શકે, પણ બગડે જ નહીં, પણ કદાચ તો. એ જોઈને મને વિચાર આવ્યો કે જો તમે જીવનમાં સદવાંચન કર્યું હોય ને તો તમે પણ તમારા જીવનના ઘણા બધા પ્રશ્નોને ઘણા બધા એંગલથી મૂલવી શકો. ધેર ઇઝ ઓલ્સો મશીન હિયર. તમે તમારા પ્રશ્નોને ઘણા એંગલે મૂલવી શકો. તમે વાંચન નહીં કર્યું હોય ને, સાંભળજો, તમે સદવાંચન નહીં કર્યું હોય અને ભરપૂર પ્રમાણમાં વાંચન નહીં કર્યું હોય ને તો તમે તમારા પ્રશ્નોનું સમાધાન ઇમોશનલ જર્ક ઉપર કરશો. કે લાગણીનો ઉભરો આવી ગયો, છૂટાછેડા આપી દીધા. લાગણીનો ઉભરો આવી ગયો, કાગળ પાડી નાખ્યા. લાગણીનો ઉભરો આવી ગયો, મારકૂટ કરી લીધી. ઇમોશનલ જર્ક ઉપર તમે તમારા પ્રશ્નનું સમાધાન લાવશો, જેના લીધે તમે પાછળથી પસ્તાશો, કારણ કે વાંચનની ખામી છે. સદવાંચનથી તમે સદવિચાર ઉપજ્યો હોય, તમારામાં સ્થિરતા રહે, ધીરતા રહે, તે તમે પ્રશ્નને ઘણા દ્રષ્ટિકોણથી મૂલવી શકો. અને કયો દ્રષ્ટિકોણથી? તમને, તમારા પરિવારને, તમારા સમાજને અને દરેક વ્યક્તિને લાભાન્વિત થાય છે એવા સમાધાન ઉપર તમે આવી શકો. ફ્રોમ ઇમોશનલ જર્ક સોલ્યુશન ટુ થોટ બેઝડ સોલ્યુશન એન્ડ ફ્રોમ થોટ બેઝડ સોલ્યુશન ટુ વેલ્યુ બેઝડ સોલ્યુશન, એ વાંચનથી આવે, એ સદવાંચનથી આવશે. માટે એ રાખવું ખૂબ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં સારંગપુરનું 3જું વચનામૃત છે, એમાં ભગવાન સ્વામિનારાયણ આપણને એક સુંદર રીત શીખવાડી છે, વાંચનનો લાભ મેક્સિમમ જીવનમાં કેવી રીતે ઉઠાવવો. ભગવાન સ્વામિનારાયણે 4 પગથિયા આપ્યા: શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એમ વાંચન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. તમે વાંચ્યું, વાંચ્યું પછી સારી રીતે વિચાર કરીને જે બે વાત કે બે વિચાર તમને ગમ્યા હોય એ તમારે જુદા લખવા જોઈએ. એ જુદી લખેલી વાત એ તમારે વારે વારે વાંચવી જોઈએ. એ વારે વારે વાંચેલી વાત સહજ રીતે તમને જ્યારે જરૂર પડે, ખાલી પ્રવચન માટે નહીં પણ જીવનમાં સમસ્યાના સમાધાન માટે જરૂર પડે, ત્યારે સેજેસ પૂરી આવે, એને સાક્ષાત્કાર કહેવાય. તો વાંચન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. અમારા પ્રથમ ગુરુ ગુણાતીયાન સ્વામી બહુ સરસ એક વાત લખી છે, એક્ઝેક્ટ વર્ડ્સ હું તમને કહું: જે જે વાંચ્યું તે વિચાર્યું નહીં તો વાંચ્યું શું કામનું, જે જે વિચાર્યું તે અમલમાં ન મૂક્યું તો વિચાર્યું શું કામનું. માટે જે વાંચીએ તે વિચારીએ અને વિચારીએ તે અમલમાં મૂકીએ તો એ વાંચન સાચું. એ રીતે આપણે વાંચવું જોઈએ, એ રીતે એમાંથી લાભ છે, એ રીતે એમાંથી આનંદ છે. અમારા વડીલ સંત છે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, બહુ નાના હતા ત્યારે એમણે ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર વાંચ્યું, એમાંથી એમના અંતરમાં ભગવાન પ્રત્યેની ભક્તિમાં આનંદ છે અને એક ભક્તિ સ્ફુરી. પછી એમણે ગાંધીજી સાથે રહીને મહાદેવભાઈ હાથીએ જે બધી મહાદેવભાઈ ડાયરી લખેલી એ બધી એમને ડાયરી પણ એમને વાંચી, એમાંથી એમને પ્રેરણા મળી કે એમના ગુરુ યોગીજી મહારાજ સાથે વિચરણમાં ફરતા ત્યારે નાનામાં નાના પ્રસંગો બધા ડાયરીમાં લખી લેતા, અને એ ડાયરીના ફળ સ્વરૂપે આજે અમને સંપ્રદાયમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજના
છ મોટા વિસ્તૃત જીવન ચરિત્રના ભાગ મળ્યા એ આ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી લખેલી ડાયરી અને એ પ્રેરણા મહાદેવભાઈની ગાંધીજીએ લખેલી ડાયરી એ વાંચેલી એમાંથી પ્રેરણા. વન સ્ટેપ બાય અ મેન